नमस्कार विभिन्न गुजराती ना फटाफट समाचार में आपनु स्वागत छे। आओ ना के एक नजर आज ना महत्वना 10 समाचार पर। गुजरात ना 5000 प्रोफेसरों ने वर्क फ्रॉम होम की मांगनी राज्य सरकारे स्वीकारी। प्रोफेसरों ने हवे कॉलेज आवु फरजियात नहीं रहे कारण के प्रोफेसरों ने वर्क फ्रॉम होम की मांगनी सरकारे स्वीकार लीधी छे। हवे जी प्रोफेसरों घरे रहीने ऑनलाइन शिक्षण आपी सकशे। 31 ऑगस्ट सुधी प्रोफेसरों ने कॉलेज जवामांथी मुक्ति आपवामां आवी छे। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2ની 27મી ઓગસ્ટે યોજાશે પરીક્ષા। કોરોનાને કારણે નજીકના કેન્દ્ર પર આપી શકાશે પરીક્ષા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2ની પરીક્ષા 27 ઓગસ્ટે યોજાશે। પોસ્ટ ગ્રેજ્યુએટ સેમેસ્ટર 2ની પરીક્ષા યોજાશે। એમએ અને એમકોમના એક્સટર્નલ વિદ્યાર્થીઓ નજીકના કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે। પોતાના લોગિન આઈડીથી પોતાના નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે। સરકારી અધિકારીઓની ઉઘાડી લૂંટ, મફતમાં થતા કોરોના ટેસ્ટના રૂપિયા લીધા। સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટ કરવા માટેની પૈસાની વસૂલી કરવામાં આવી રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ મફત કરવામાં આવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રેપિડ ટેસ્ટના રૂપિયા લેતા હોવાનું સામે આવ્યું છે અને મફત ટેસ્ટ છતાં 450 રૂપિયા લેતા હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે। ભાવનગરમાં કોરોનાના મૃત દર્દીઓના સોના ચાંદીના દાગીના અને રૂપિયા લઈને ચોર ફરાર। ભાવનગરની સરટી હોસ્પિટલમાંથી માનવતાને લજ્જાવતી ફરિયાદ સામે આવી છે। સરટી હોસ્પિટલમાં મૃત્યુ પામનારા કોરોના દર્દીઓના મૃતદેહ પરથી સોના ચાંદીની કિંમતી દાગીના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચોરાઈ જવાની ફરિયાદ ઉઠી છે। આ બાબતે ગુજરાત સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને ભાવનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ સાથે વાત કરી હતી। ગુજરાતમાં યોજાનારી 8 પેટા ચૂંટણીઓને લઈને એસસીએ પોસ્ટિટી પરની નોટિસ ફટકારી। જો રાજ્યમાં ચૂંટણી યોજાશે તો સંક્રમણનો ખતરો અનેક ગણો વધી જશે। આ દલીલ પર ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે। હવે આગામી 19 ઓગસ્ટે આ મુદ્દા પર હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે। અમદાવાદના ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોનો દેખાવો, મૂર્તિ બનાવવાની પરવાનગી છતાં વિરોધ। શહેરમાં બેનર અને હોર્ડિંગ્સ લગાવી માટીના ગણેશની ખરીદીના સ્થળને લઈને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે, પરંતુ ગુલબાઈ ટેકરા વિસ્તારના મૂર્તિકારોને મૂર્તિ બનાવવા માટેની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં ન આવતા મૂર્તિકારોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે મૂર્તિકારોએ મેયર બંગલાની બહાર માટીની મૂર્તિ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇતિહાસમાં સૌપ્રથમવાર જન્માષ્ટમી દ્વારકા અને ડાકોર રહેશે બંધ। કોરોના મહામારીને ન ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે, જો કે દરમિયાન મંદિર નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે, પણ દ્વારકા નિષ્ઠા જન્મોત્સવમાં પૂજારી પરિવાર સિવાય અન્ય કોઈ પણ ભાગ લઈ શકશે નહીં। આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે। ડાકોર રંજોડાઈનું મંદિર જન્માષ્ટમી પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સીએમ રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂરા। નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 લઈને મોટી જાહેરાત। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂરા થયા છે, ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે। રાજ્યમાં નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પણ આપશે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ। પોરબંદરના મજીવાળા નજીક રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થયો છે। તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ટ્રક સહિતના મોટા વાહનો જોખમ ખેડી પસાર કરી રહ્યા છે। બરડા પંથકમાં રાત્રિના સમયે ભારે વરસાદ પડ્યો હતો, ઉપરવાસમાં પણ વરસાદ પડતા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા। અમદાવાદ રણોજ રેલવે રોડગેટની કામગીરી ખેડૂતો હેરાન પરેશાન। મહેસાણાના ધાનપુર પાસે રેલવેના મીટર ગેટના બ્રોડગેજમાં ફેરવવાના કામકાજ માટે બનાવેલા પાળા ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે। ચોમાસામાં વરસાદ વરસતા રેલવે બ્રોડગેજ માટે બનાવેલા માટીના પાળામાંથી માટી ખેતરમાં ઘસી આવે છે અને ઊભા પાકને નુકસાન પહોંચાડે છે। આળસ નહીં બનાવતા આ સમસ્યા સર્જાય છે। ફટાફટ સમાચારમાં આજે આટલું જ। દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગ ઇન કરો અમારી વેબસાઇટ વિજ્ઞાન ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે।